નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં કાયદો હાથમાં લેનારાઓ સામે સખત પગલાં લેવાની વાત કહી મુખ્યમંત્રીએ, અને વડાપ્રધાન મોદીએ ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સખત પગલાં લેવાની વાત કહી છે. ભારતમાં CPIM એ જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન શક્ય નથી, અને પાકિસ્તાનને ટેકનિકલ ઇન્ફોર્મેશન લીક કરવા બદલ બ્રહ્મોસ એરોસ્પેસના એક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. યુકેમાં બ્રિટિશ IS કેસમાં સરકાર કથિત રીતે ટ્રમ્પ વહીવટને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે, અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબેએ કહ્યું છે કે બ્રિટનનું ટ્રાન્સપેસિફિક ભાગીદારીમાં સ્વાગત કરવામાં આવશે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. રાજ્યના પરપ્રાંતિયો પર હુમલાની ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌને શાંત અને સદભાવના રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જોખમાં એવું કોઈ પણ કામ ના કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાઓને પગલે લોકો ગુજરાતમાંથી પોતાના વતન પાછા ફરી રહ્યા છે. આ વાતને ગંભીરતાથી લેતા વડાપ્રધાન મોદીએ ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે ફોન પર વાત કરી, સ્થિતિનો તાગ મેળવ્યો અને ઘટના પર નારાજગી વ્યક્ત કરી. સાથે જ હુમલાઓને અટકાવવા માટે સખત પગલાં લેવાની વાત કહી છે. પરપ્રાંતિયો પર થતા હુમલાને જોતા રાજ્યના ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલના નિવેદનને હોબાળો મચાવ્યો છે. તેમણે આ ઘટનામાં ઠાકોર સેના અને તેના આગેવાનોની સંડોવણી હોવાનું જણાવ્યું છે. તેમના આ વક્તવ્ય બાદ અમદાવાદમાં અમુક ઠેકાણે તોડફોડની ઘટના ઘટી હતી. પરપ્રાંતિયો પરના હુમલાને લઈને રાજ્ય સરકાર અને પોલીસ પણ ચિંતિત છે. આ મામલે સૌ કોઈને પોતાને રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કરી રહ્યા છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે રાજ્યની તમામ શ્રમ ફેક્ટરીઓ બંધ છે. ઉત્તર ભારતનું કેટલું મહત્વ છે એ આજે સમજાયું. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાસે કોંગ્રેસના 3 ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ખેડૂતો માટે સિંચાઈના પાણીની માંગને લઈને જળ સમાધિની ચીમકી ઉચ્ચારી હતી, જેને જોતા પહેલેથી જ ઘટના સ્થળે પોલીસ કાફલો ખસેડી દેવામાં આવ્યો હતો. જેવા ધારાસભ્યો પહોંચ્યા તરત જ પોલીસે તેમની અટકાયત કરી હતી. ઠાકોર સેનાના જોરે ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર સામે ઠાકોર યુવાઓમાં આક્રોશ ભભૂક્યો છે. અલ્પેશ ઠાકોરની મનમાની ભરી રાજનીતિથી કંટાળી ઠાકોર યુવકો ક્ષત્રિય સેનાને નવું રૂપ આપવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું માનવું છે કે અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે. ભરૂચના દહેજમાં આવેલી એક ખાનગી કંપનીએ 7 કામદારોને છૂટા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્યો કંપની વિરુદ્ધ ધરણા પર બેસી ગયા છે. એવામાં કંપનીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધમકીભર્યો પત્ર લખ્યો છે કે જો ધારાસભ્યો પર લગામ કસવામાં નહીં આવે તો વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવનારા 1,000 કરોડના રોકાણ પર અસર થઈ શકે છે. વડોદરા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની માહિતી આપતા જણાવ્યું છે કે આવતીકાલથી શરૂ થતા નવરાત્રીના પર્વ દરમિયાન શહેરીજનોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાત્રિના સમયે ઘરે જવા માટે વાહનની વ્યવસ્થા ન હોય તો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકાશે. પોલીસ તેમને ઘર સુધી સહી સલામત મૂકી આવશે. સુરતના હોમગાર્ડ ખૂબ તણાવ અનુભવતા હોય છે ત્યારે તેમને તણાવ મુક્ત કરવા માટે યોગની તાલીમ આપવામાં આવી હતી. તેઓ શારીરિક અને માનસિક રીતે ફિટ રહે એ હેતુથી તેમને યોગા કરાવવામાં આવ્યા. સાથે જ ફરજ પર શ્રેષ્ઠ કામગીરી બજાવનારા જવાનોને બિરદાવવામાં આવ્યા હતા. ગ્લોબલ વોર્મિંગથી બચાવવા સુરતના વારાછાના વોલેન્ટિયર ફોર બેટર નામક સંસ્થાએ એક નવી પહેલ કરી છે. તેમણે વલસાડ જિલ્લાના પીપરોળ ગામને દત્તક લીધું છે. આ ગામના ખેતરોમાં 4,000 આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં તેમાંથી જે પણ ઉપજ આવશે તેમાંથી ગામ આર્થિક રીતે સધ્ધર બનશે. અમારી સાથે બની રહો, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. CPIM એ કહ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનની રચના શક્ય નથી, જો કે પક્ષ યોગ્ય સમયે તેના વિશે વિચારી શકે છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું છે કે ભાજપને હરાવવાની પ્રાધાન્યતા રહેશે. પક્ષના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે ભાજપ વિરોધી મતોને એકસાથે વધારવા માટે ચૂંટણીની વ્યૂહરચના હાથ ધરવામાં આવશે. પાકિસ્તાનને કથિત રૂપે ટેકનિકલ ઇન્ફોર્મેશન લીક કરવા બદલ બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટના એક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. યુપી અને મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ કોર્ટ દ્વારા સંયુક્ત કામગીરીમાં નિશાંત અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી. રૂપિયો 30 પૈસા ઘટીને સોમવારે ગ્રીન બેક સામે રેકોર્ડ 74.06ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના સત્રમાં રૂપિયો 73.76 પર બંધ રહ્યો હતો. RBI દ્વારા મુખ્ય વ્યાજદરને જાળવી રાખવાના છેલ્લા અઠવાડિયાના પગલા પછી તે ઘટ્યો હતો, જ્યારે તેના વલણને તટસ્થમાંથી પ્રમાણબદ્ધ રીતે જકડવાનું ચાલુ રાખ્યું હતું, જેનો અર્થ એ છે કે રેટ કટ હવે ટેબલ બંધ છે.
ગુજરાતને સ્થળાંતરિત કામદારોને પાછા ફરવાની અપીલ કરી છે, જેઓએ 5 જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળ્યા બાદ રાજ્ય છોડી દીધું હતું. 14 મહિનાની છોકરી સાથે ગયા અઠવાડિયે એક સ્થળાંતરિત મજૂર દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેના પગલે બિહાર અને યુપીના સ્થળાંતરિત કામદારોને જિલ્લાઓમાં મુખ્યત્વે મહેસાણા અને સાબરકાંઠામાં લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. ત્રાસવાદી ધમકીઓ અને મુખ્ય પ્રવાહના એનસી અને પીડીપી ઉપરાંત અલગાવવાદીઓ દ્વારા બહિષ્કારનું આહવાન હોવા છતાં જમ્મુ અને લડાખ પ્રદેશોએ 4 તબક્કાની શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઘણી મોટી સંખ્યામાં પ્રથમ મતદાન કર્યું હતું. તેનાથી વિપરીત કાશ્મીર ખીણમાં સરેરાશ ટકાવારી માત્ર 8.3% હતી. ડોર ટુ ડોર સર્વેક્ષણ દરમિયાન ઝીકા વાયરસના 8 કેસો, જેમાં 3 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે, અત્યાર સુધી રાજસ્થાનમાંથી મળી આવ્યા છે. ગર્ભાવસ્થા દરમિયાન તેનો ચેપ બાળકોને માઇક્રોસેફલી અને અન્ય જન્મજાત વિકૃતિઓથી જન્મ આપી શકે છે. સુપ્રીમ કોર્ટના સબરીમાલાના ચુકાદાની સમીક્ષા માટે 4 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં મહિલા ભક્તો દ્વારા અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. કેરલાના સબરીમાલા ખાતે પ્રખ્યાત ભગવાન અયપ્પા મંદિરમાં બંધારણના બેન્ચે પ્રજનન કરતી સ્ત્રીઓના પ્રવેશ પર પ્રાચીન પ્રતિબંધને ઉઠાવી લીધાના 10 દિવસ પછી આ પગલું આવે છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ કાયદા મંત્રાલયને બાળ લૈંગિક દુર્વ્યવહારની જાણ કરવા માટે કોઈ વય મર્યાદા ન રાખવાની વિનંતી કરી છે. આનાથી લોકો 10-15 વર્ષ પછી પણ તેમની સાથે શું બન્યું હતું તે અંગે ફરિયાદ કરી શકે છે. જેમ જેમ વિશ્વ અગાઉ અજ્ઞાત સ્તરોના તીવ્ર હવામાન પરિસ્થિતિઓમાંથી લડતું હોય તેમ હવે પરિણામ ભોગવો અથવા તેના માટે કામ કરો એવી વૈજ્ઞાનિકોએ સખત ચેતવણી આપી છે. કૃષિ અને માછીમારી ક્ષેત્રો પર નિર્ભર વિશાળ વસ્તી ધરાવતા ભારત જેવા દેશો દુષ્કાળ, પૂર અને ગરમીના મોજાથી તરત જ અસર પામશે. અભિનેતા દિગ્દર્શક રજત કપૂરે કહ્યું છે કે તેણે આખું જીવન સારા મનુષ્ય બનવાની કોશિશ કરી છે. મહિલા પત્રકાર દ્વારા તેના પર લંપટ અને અવ્યવસાયિક વર્તનનો આરોપ મૂક્યા પછી તેણે તેના હૃદયના તળિયેથી માફી માંગી હતી. અમારી સાથે બની રહો, યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને યુકેના 10 મુખ્ય સમાચાર છે. કથિત જિહાદીની માતાના વકીલોએ કહ્યું છે કે બ્રિટને અમેરિકન વકીલો સાથે સહકાર કરવાનો નિર્ણય કર્યો છે કે એ માણસને મૃત્યુદંડમાંથી બચાવી લેવામાં આવશે. વકીલોએ એવો દાવો કર્યો હતો કે યુકે ટ્રમ્પ વહીવટને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ કહ્યું છે કે યુરોપિયન યુનિયન છોડ્યા પછી બ્રિટનને તે ખુલ્લા હાથે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ ટ્રેડ સોદો કરવા માટે આવકારશે. આબેએ એવો દાવો કર્યો છે કે યુકે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપમાં જોડાઈને તેની વૈશ્વિક તાકાત જાળવી શકે છે. શેડો ચાન્સેલર જ્હોન મેકડોનલ્ડે કહ્યું છે કે સરકારની મુખ્ય કલ્યાણ નીતિ લેબર દ્વારા રદ કરવામાં આવી રહી છે કારણ કે તે ટકાઉ નથી. મેકડોનલ્ડે દાવો કર્યો છે કે સાર્વત્રિક ધિરાણ, જે એક ચૂકવણીમાં 6 કામકાજના લાંબા સમયના લાભોને મર્જ કરે છે, તેને જવું પડશે. એસએનપી વેસ્ટમિન્સ્ટરના નેતા ઇયાન બ્લેકફોર્ડે પાર્ટી કોન્ફરન્સને કહ્યું છે કે બ્રેક્ઝિટ એ એક લોકશાહી આક્રમણ છે, જે સ્કોટિશની સ્વતંત્રતા માટેના કેસને વેગ આપે છે. તેમણે દાવો કર્યો હતો કે કન્ઝર્વેટિવ સરકાર સંપૂર્ણપણે કટ્ટરપંથી બ્રેક્ઝિટર્સને ગુલામીમાં જકડી લેશે. યુકે સ્ટેટિસ્ટિક ઓથોરિટીએ કહ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા બનાવેલ શાળા ભંડોળના દાવાઓ ખોટી રજૂઆત અને અતિશયોક્તિપૂર્ણ આંકડાઓનો ઉપયોગ કરે છે. સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે તે વિભાગની પ્રસ્તુતિ અને આંકડાના ઉપયોગ વિશે ગંભીર ચિંતાઓ ધરાવે છે. ડાઉનિંગ સ્ટ્રીટે ભાર મૂક્યો છે કે બ્રેક્ઝિટ સોદો શક્ય હોય તે પહેલા મોટા મુદ્દાઓને ઉકેલવાનું બાકી છે. પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે ઇયુ તરફથી ચળવળની આવશ્યકતા છે અને ચેતવણી આપવામાં આવી છે કે પોસ્ટ બ્રેક્ઝિટ સંબંધોના માળખા પર ચોક્કસ રાજકીય ઘોષણા કર્યા વગર નો એક્ઝિટ ડીલ પર સહમતિ થઈ શકશે નહીં. એક તપાસની જાણ થઈ છે કે મેટ પોલીસના કાર્યકારી કમિશનરે પીસી કીથ પાલ્મરની હત્યાના સાક્ષીને તેની કારની અંદરથી વેસ્ટમિન્સ્ટર હુમલા દરમિયાન જોયો હતો. સર ક્રેગ મેકીએ જણાવ્યું હતું કે ખાલિદ મસૂદના હુમલાને જોતા કારમાંથી બહાર નીકળવાની તેમની સહજતા હતી, પરંતુ તે રોકાયો કારણ કે તેમની પાસે કોઈ રક્ષણાત્મક સાધન નહોતું. બળાત્કાર ગુનેગાર બ્રેડલી ટાઉટ, જેને દોષી ઠેરવ્યા બાદ ડોકમાંથી કૂદીને કોર્ટમાંથી બહાર ભાગી ગયો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં વોર્સેસ્ટર ક્રાઉન કોર્ટમાં કિશોરવયની એક છોકરી પર હુમલો કરવા બદલ ટાઉટને દોષી ઠેરવવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ અંતિમ કોલ છે, જે વૈશ્વિક સ્તરે વધતા જતા જોખમો અંગેની સૌથી વ્યાપક ચેતવણી છે. 1.5 ડિગ્રી સેલ્સિયસની નીચી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને તેમના નાટકીય અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વ હવે સંપૂર્ણપણે ઓફ ટ્રેક છે, તેના બદલે 3 સેલ્સિયસ તરફ આગળ વધી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ગાયક કાયલી મિનોગે બીમારીના કારણે ડબલિન અને બેલફાસ્ટમાં કોન્સર્ટ રદ કર્યો છે. તેણીએ ટ્વીટ કરી હતી કે ગળામાં ચેપની લીધે, કંઠના તાણને લીધે તે કોન્સર્ટ કરી શકતી નથી. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા.
Celebrity interior designer and producer Gauri Khan says she celebrated her 48th birthday with her better halves, superstar husband Shah Rukh Khan and youngest son Abram. Gauri shared a photograph of herself with the two on Twitter and mentioned that her other two children, Aryan and Suhana, whom she mentioned as other halves, are in school. With half of my better halves on my birthday, the other halves in school. She captioned the image. Gauri married Shah Rukh Khan in 1991 after a six-year courtship. Their elder son Aryan was born in 1997 and Suhana in 2000. In 2013, they became parents of a third child named Abram, who was born through a surrogate mother. Actress Neha Dhupia, who is currently pregnant with her first child with husband Angad Bedi, reveals that it was a proud moment for her when she beat up four beefy men on the reality show Roadies. At an event in Delhi, while talking about the show, Neha said, So I just finished. It's nice. I take extreme pride in saying that I beat four beefy boys with big muscles while I was pregnant on the show. So. Speaking about the changes she faces during this pregnancy period, she said, I feel like I just have so much more love to give and I've become so much more compassionate. And I feel like, at no point have I calmed down because I've gotten up and gone to work every day of my life and I still have 16-hour work days. And I never want to change that because it's the one savior in my life. And there are little things. And then, when I have time off on my own, I'm not checking Instagram. I'm just sitting over there and I'm smiling. And I don't know why I'm smiling, but I think that's what they call pregnancy. And that's what they call so being feeling so beautiful when you're pregnant. Well, Neha Dhupia and Angad Bedi got married in the month of May and they announced their pregnancy in the month of August. On work front, she is busy with the shoots of a popular talk show, No Filter Neha, and is awaiting the release of Helicopter Ela that features Kajol in the leads. Karan Johar is back with his celebrity talk show Coffee with Karan Season 6. He always manages to rope in with unique guest duos for his show, which makes the show more fun-loving. Earlier, Karan has already shot with Alia Bhatt, Deepika Padukone, Arjun Kapoor, Janhvi Kapoor, Saif Ali Khan along with Sara Ali Khan. Now the two most loved and dynamic actors, Akshay Kumar and Ranveer Singh, joined Karan on the couch. Karan shared some pictures on his social media and captioned, "The coffee boys in the house, wild, wacky and beyond." In one picture, the actors are sitting on the couch like boss and on another one, Karan being kissed by both of them. The two of them are entertainment personified and seeing them together is nothing short of a treat for the audiences. Filmmaker Anurag Kashyap admitted that he knew about the sexual harassment allegations against director Vikas Bhel and feels sorry for not taking a right decision. Last year, a woman employee at Phantom Films, which had Bhel as one of the partners alongside Kashyap, Vikramaditya Motwani and Madhu Mandena, had accused Bhel of harassing her during a trip to Goa. Phantom Films has now been dissolved after a seven-year run. While at Phantom, I did everything I could within what I was told by my partner and his lawyers. For legal and financial decisions, I was fully dependent on my partner and his team. They took care of those things so I could focus on what I did better. His word and his team's word on any matter used to be the final word for us. According to legal advice provided to me then, I was told that we had very limited options. Now in hindsight, and after taking stock of things myself, I can quite see how I was ill-advised. Kashyap said in a lengthy statement which he posted on Twitter on Sunday. Kashyap explained how he tackled the situation by naming and shaming Bhel in public. The company barred Bhel from the office premises and took away his signing authority. He also said that the studio's contract did not allow him to go against his partner Bhel. His lawyers told him that Bhel's removal from the company was hindered by two things: his status as an equal promoter or director who actually ran the company, and that there was no clause in their contract to fire him on the grounds of misconduct. Kashyap mentioned that he took a stand for the victim earlier also, but it was the woman who refused to take any legal action. What makes it worse personally for me is that the victim did not share the incident with me for a long time because she saw me dealing with my depression. She put herself through a personal hell to protect me and I could not because I was unfortunately ill-advised that there was little I could do. I fully understand that it is no excuse whatsoever and all of my actions above, I would hope, are demonstrative of every intention on my part to set this right. This industry is extremely ill-equipped to handle matters such as sexual harassment, copyright, censorship and all that things we put ourselves in dock with. A large part of the reason for this is that there is clearly lack of correct advice and awareness of legal remedies.
While concluding, Kashyap apologized to the victim. "I'm deeply, truly sorry to the woman in question, and she has known this all while. This will never happen again on my work premises ever again." Actor Vicky Kaushal, who is gearing up for the release of his forthcoming film Uri, has said that it is the most physically demanding film for him until now. Vicky will be seen playing the role of an Indian commando who was involved in the 2016 surgical strike. Regarding his role, the actor said, "हमे फीलिंग आती है कि असली हीरो तो वो है. हम तो पोर्ट्रे करने की कोशिश में हमारी हवा निकल जाती है. वो तो सच में जी रहे हैं उस चीज को. तो हैट्स ऑफ टू देम एंड आसान नहीं है जो वो कर रहे हैं." The teaser of Uri received an overwhelming response from the audience. When about his experience of working in Uri, Vicky said, "ये बहुत अच्छा रहा. उरी मेरे आज तक के जितने भी छोटी सी फिल्मी करियर रहा है उसमें सबसे फिजिकली सबसे डिमांडिंग फिल्म रही है. एंड मैं बहुत एक्साइटेड हूँ कि अब तो ट्रेलर भी आएगा, फिर धीरे धीरे फिल्म भी आएगी 11 जनवरी को. तो बहुत एक्साइटेड हूँ कि लोगों को कैसी लगती है." Based on the surgical strikes of 2016 carried by the Indian Armed Forces, Uri traces the significant event. It stars Vicky Kaushal, Yami Gautam, Priti Kulhari and Paresh Rawal in lead roles. It will hit the theatres on January 11, 2019.